કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં સરસ. આજે કઈ તારીખ થઈ? તારીખ 1/12/2020, વાર મંગળવાર. તો આજથી આપણો નવો મહિનો શરૂ થઈ ગયો, એટલે કે ઓક્ટોબર મહિનો. ઓક્ટોબર પતી ગયો, ત્યાર પછી નવેમ્બર પણ પતી ગયો, અને હવે આપણો ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો. ઓકે, તો ડિસેમ્બર મહિનાની પહેલી તારીખ, આજે કઈ તારીખ છે? તારીખ 1/12/2020, ધોરણ 1, વિષય ગુજરાત, આપણો વિડીયો નંબર છે 4. તો વિડીયો નંબર 4 પહેલા આપણે વિડીયો નંબર 1, 2 અને 3 માં 5-6 ની શરૂઆત કરી દીધી છે. 5-6 નું નામ શું છે? મજા પડે મજા પડે. તો આ 5-6 પહેલા અગાઉ વિડીયોમાં આપણે શું શું શીખી ગયા છે? યસ, 12 મૂળાક્ષરો શીખ્યા, મૂળાક્ષર પરથી શબ્દો બનાવતા શીખ્યા, મૂળાક્ષરને ઓળખી ગોળ કરતા શીખ્યા. ઓકે, ત્યારબાદ ખાના પૂરતા શીખ્યા, એટલે કે કોઈ ખાનું ખાલી હોય તો એને સંલગ્ન આપણે શબ્દ લખીને એ ખાનું પૂરવાનું શીખ્યા, એટલે કે ખૂટતો મૂળાક્ષર શીખ્યા. તો હવે આપણે એ જે 12 મૂળાક્ષરો શીખ્યા એ કોને કોને યાદ છે? મેં તમને ઓનલાઈન વિડીયોમાં પૂછ્યું હતું, જ્યારે ઓનલાઈન આપણો ક્લાસ હતો ત્યારે આપણે ચર્ચા કરી હતી, પણ એમાં ઘણા ઓછા સ્ટુડન્ટને યાદ હતું કે આપણે પ્રથમ સત્રમાં જે 12 મૂળાક્ષર શીખ્યા એ 12 મૂળાક્ષર કયા કયા છે. તો આજે હું તમને એનું રિવિઝન કરાવી દઉં કે સૌથી પહેલા આપણે 12 મૂળાક્ષરોમાં સૌથી પહેલા 4 મૂળાક્ષર કયા શીખ્યા હતા? ગ, મ, ન અને જ. કયા મૂળાક્ષરો શીખ્યા હતા? ગ, મ, ન અને જ. હવે આ ગ, મ, ન અને જ ની સાથે આપણે શું શીખ્યા હતા? કર્ણ શીખ્યા હતા, એટલે ગા, મા, ના અને જા. ઓકે, આ કર્ણ શીખ્યા હતા. ત્યાર પછી ગ, મ, ન અને જ ની પછી શું શીખ્યા હતા? વ, ર, સ અને ત. આ 4 મૂળાક્ષર શીખ્યા હતા અને એની સાથે આપણે શું શીખ્યા હતા? માત્ર બે, રે, સે અને તે. ઓકે, ત્યાર પછી બીજા 4 મૂળાક્ષર શીખ્યા હતા ક, બ, અ અને છ. આ 4 મૂળાક્ષરોમાં આપણે શું શીખ્યા છીએ? કણ, કા, બા, આ અને છા, અને એની સાથે સાથે શું શીખ્યા હતા? માત્ર, એટલે કો, કો, ઓ અને છો. ઓકે, એટલે કર્ણો અને માત્ર બંનેને ભેગા કરીને આપણે આ 4 મૂળાક્ષરોમાં શીખી ગયા છીએ. તો હવે આપણે અત્યારે 5-6 માં કયા મૂળાક્ષરો શીખવાના છે? પ, ડ, ટ અને અણ. ઓકે, અને એની સાથે સાથે આપણે શું શીખવાનું છે? હસ્વ ઇ, હસ્વ ઇ એટલે પી, ડી, ટી અને અણ. ઓકે, અને એની સાથે સાથે આપણે દીર્ઘ ઇ પણ શીખવાનું છે. તો દીર્ઘ ઇ માં શું થશે? મોટો ઇ. દરેક મૂળાક્ષરની પાછળ આપણે મોટો ઈ કરીશું, એટલે મોટો ઈ નું થશે શું? જુઓ, પ વત્તા નાનો ઈ બરાબર પી, પ વત્તા નાનો ઈ બરાબર પી, અને ડ, ડ વત્તા નાનો ઈ બરાબર ડી. એવી જ રીતે મોટા ઈ માટે શું થયું? પી માટે શું થશે? પ વત્તા મોટો ઈ બરાબર પી, ડ વત્તા મોટો ઈ બરાબર ડી. તો આ શું છે કે આ હસ્વ ઈ કહેવાય અને આને દીર્ઘ ઈ કહેવાય. જુઓ આ બાજુ, આ હસ્વ ઈ બરાબર નાનો ઈ, દીર્ઘ ઈ બરાબર મોટો ઈ. તો તમારે આવી રીતે યાદ રાખવાનું, એવું નહીં યાદ રાખવાનું કે કોને આગળ કરીએ તો હસ્વ ઈ અને પાછળ કરીએ તો દીર્ઘ ઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પ્રથમ સત્રમાં અને આગળની વિડીયોમાં જે ચર્ચા કરી એના વિશેની સમજ તો મેળવી દીધી. હવે આજે આપણે આ વિડીયોમાં શું કરવાનું છે એના વિશે જોઈ લઈએ. અત્યારે આપણે લખવાનું છે શબ્દો વાંચો અને લખો. તો હું તમને એક એક શબ્દ બોલતી જઈશ, તમને લખાવતી જઈશ અને પછી આપણે એનું વાંચન કરીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે શબ્દો લખો.
નીતા રવિકા ત્યાર પછી બીજો કયો શબ્દ લખીશું આપણે ઓકે તમે રોજ કયા કયા શબ્દ વિષયો ભણો છો યસ તો આપણે અહીંયા એ પણ લખી શકીએ હિન્દી તો જુઓ હિન્દી માં તો આપણે બંને હસવાઈ અને દીર્ઘ ગઈ બંને નિશાની આવી ગઈ હિન્દી ત્યાર પછી છે ગાણિત ओके तो आपने हस्वाई वाला शब्दों अहिया लगे तो यदि साथ साथ दीर्घई पण अहिया आई गई छे तो तमने हस्वाई अने दीर्घई बन्नेनी खबर पड़शे त्यार पछी छे सी शू लखीशु सी आवी ज रीते तमे तमारू नाम पण लखी शको छो तो नाम मां शू हशे तमारू नाम कोई पण होय अहिया मे सी लख्यु एवी ज रीते મારું નામ શિવાંગી છે તે શિવાંગી શબ્દમાં પણ હસ્વ ઈ અને દીર્ઘ ઈ બંને આવે છે તો આમાં હસ્વ ઈ વાળો બીજો કયો શબ્દ આવશે જુઓ વી માન ઓકે કયો શબ્દ આવ્યો વી માન તો આપણે આની સંધિ છૂટી પાડી અને લખીએ તો કેવી રીતે લખાશે નીતા તો જુઓ ન વત્તા ઈ બરાબર ની થયો બંને આવી ગયું જે આપણે ગ મ ન જ ની સાથે કામ શીખ્યા હતા તો આ શબ્દમાં આપણે
ગઈ અને હશ્વ ઈ વાળા વાક્યો વાંચતા અને લખતા શીખવાનું છે તો આપણે એના વિશે જોઈએ તો હવે આપણે વાક્યો કેવી રીતે લખાય અને કેવી રીતે વંચાય એના વિશે જોઈએ વાક્યો વાંચો અને લખો એવી આપણી સૂચના છે તો આપણે પહેલું વાક્ય કેવું લખીશું અહીંયા આપણે હશ્વ ઈ અને દિલ ગઈ વાળા વાક્યો ભેગા લખીશું બરોબર છે नानी मारी गाड़ी नानी मारी गाड़ी का दीर्घई वाला वाक्य થયો ઓકે બધાયમાં દીર્ઘઈ આવી છે મને વિમાન મારી પાસે વિમાન છે ઓકે તો આમાં દીર્ઘઈ આવી હસ્વઈ આવી અને માત્ર પણ આવ્યો અને ઘણો પણ આવ્યો એટલે અત્યાર સુધી આપણે જે જે શીખી ગયા એ બધાનો જ અહીંયા સમન્વય આવ્યો એટલે કે બધું જ અંદર આપણે એ બધા સ્વરની આપણે અંદર મારી પાસે વિમાન છે એટલે બધા સ્વરનો આપણે અહીંયા ઉપયોગ કરી દીધો મારી પાસે વિમાન છે મને તારી સાડી ગમે છે શું છે મને તારી સાડી ગમે છે તો આમાં પણ એવું છે કર્મ માત્ર હસોઈ ત્રણનો દીર્ઘઈ ત્રણેયનો આપણે અહીંયા ઉપયોગ કરી અને વાક્ય બનાવ્યું કે મને તારી સાડી ગમે છે ઓકે ત્યાર પછી ગીતા ગીત ગા કયું વાક્ય લખ્યું ગીત ગીતા ગીત ગા એટલે આપણે કોઈને કઈ કહ્યું અહીંયા અર્થવિરામ કરો ગીતા ગીત ગા ગીતાને આ કામ કરવા માટે આપણે કહ્યું બરોબર ત્યાર પછી પાંચ નંબર છે મિનલ તાળી પાડે છે શું છે મિનલ તાળી પાડે છે તો અહીંયા દીર્ઘઈ પણ આવી અહીંયા માત્ર પણ આવ્યો અહીંયા આપણે કર્ણનો પણ ઉપયોગ કર્યો અને અહીંયા હસ્વઈનો પણ ઉપયોગ કર્યો એટલે અત્યાર સુધી આપણે મૂળાક્ષરની સાથે સાથે જેટલા સ્વર શીખ્યા એ ચારે ચાર સ્વરનો આપણે ઉપયોગ કરી અને આપણે અહીંયા વાક્ય બનાવ્યું તો આપણે આ વાક્યનું ફરીથી વાંચન કરી લઈએ નાની મારી ગાડી મારી પાસે વિમાન છે મને તારી સાડી ગમે છે ગીતા ગીત ગા મિનલ તાળી પાડે છે ઓકે સ્ટુડન્ટ તો અહીંયા મેં તમને હસ્વ ઈ દીર્ઘ ઈ વાળા શબ્દો અને વાક્યોની સમજ આપી તો તમારે આજે વર્કશીટમાં આ જ શબ્દો અને વાક્યોને લખવાના છે તો હવે આપણે આ શબ્દો અને વાક્યોને ધ્યાનથી સમજી અને વર્કશીટમાં પૂર્ણ કરીશું ઓકે સ્ટુડન્ટ